चलो आज आपणे उष्मा गति शास्त्र ना जे प्रथम नियम नी छेली समझूती छे ई छे लेटिस एन्थाल्पी। आ समझवानुं छे अने बहु आईएमपी प्रश्न छे। आ प्रश्न आपणने पूछा है बोन हेबर चक्र समझाओ। अवी रीतना आ 3 मार्क नो आईएमपी प्रश्न पूछाय आपणे समझवानो छे बराबर। मोटे भागे का हेज नो उष्मा संकलन नो नियम होय अने का बोन हेबर चक्र आ बेमांथी एक प्रश्न छे ई पूछाय छे। तो लेटिस एन्थाल्पी तो पहला लेटिस रचना हुं छे ई तमने हुं बताऊं बराबर। आपणे आगळना चेप्टरमां सोडियम क्लोराइड छे नी लेटिस रचना आवी गई छे हुं तमने बताऊं छुं। लेटिस बंधारण आ जे तमे जोई हगो छो आ जे छे एने कहेवाय सोडियम क्लोराइड नी लेटिस रचना। पेज नंबर 102 ऊपर छे आ वस्तु बराबर। अवी रीतना आ क्लोरीन अने सोडियम छे ई त्रिपरिमाणमां अवी रीतना व्यवस्थित गोठवायेला होय कुलंबीय आकर्षण बळनी मददथी आ जे रचना थाय एने कहेवाय लेटिस रचना। समजाणो અને આપણે આવી લેટિસ એન્થાલ્પી આગળ આવી હોત કે દેખાઈ જા રહી લેટિસ એન્થાલ્પી 103 માં પેજ ઉપર છે આ વસ્તુ તો તમે જોઈ શકશો ન્યાય। તો આ ન્યાય તમે જોઈ શકશો અને આપણે અહીંયા જે લેટિસ એન્થાલ્પી સમજવાની છે એટલે કે બોન હેબર ચક્ર સ્વરૂપમાં સમજવાની છે એની વાત કરશું બરોબર। તો કોઈ પણ આપણી અગર આયનીય સંયોજન હોય એટલે માની લો કે આપણે એક્ઝામ્પલ આપી દઈએ સોડિયમ ક્લોરાઇડ આ આયનીય સંયોજન છે બરાબર સોલિડ ફોર્મમાં છે। હવે આને તમે એનર્જી આપશો એટલે એમાંથી આ સોડિયમ પ્લસ વાયુ સ્વરૂપ વાળો અને ક્લોરિન માઇનસ ઈ પણ વાયુ સ્વરૂપ વાળો બરાબર આમ છૂટા પડે એટલે કે આયનીય સંયોજનની લેટિસ એન્થાલ્પી જ્યારે કોઈ આયનીય સંયોજન તમે એક મોલ લ્યો આયનીય સંયોજન તમે આ એક મોલ લ્યો આ એક મોલ આયનીય સંયોજન લીધો તેના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજન પામી જાય આ ગયો આયનો છે એના અને એ વાયુમય અવસ્થામાં છૂટા પડી જાય ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય બસ એનું જ નામ છે લેટાઇસ એન્થાલ્પી। આ વ્યાખ્યા ડિટેલમાં મેં તમને કીધી પ્રમાણે 103 માં પેજ ઉપર ભણી હોત ગયા છે। समझा तो आज लेटाइस एन्थाल्पी नी वेल्यू आज समीकरण छे आ दरमियान जे एन्थाल्पी फेरफार थाय छे ई छे प्लस 788। शुं काम प्लस उष्मा शोषक प्रक्रिया शुं काम तमारे एन एन सीएल आकर्षण होय तोड़ीने तमारे आ वस्तु करवानी थाय छे तो 788 किलो जूल प्रति मोल जेटली एनर्जी जोईए। પ્રયોગ દ્વારા લેટિસ એન્થાલ્પી તમે સીધી રીતે નક્કી ન કરી આ વસ્તુ છે તમે ડાયરેક્ટ નક્કી નથી કરી શકતા બરોબર। આ વસ્તુ આ તો અત્યારે જે તમે એમ કહો તો આ કાં લખું પણ આપણા ઇનડાયરેક્ટ ગોતેલો જવાબ છે પણ આપણે એક આડકતરી પદ્ધતિનો ઉપયોગ કરીને શોધી શકીએ અને એ આડકતરી પદ્ધતિ છે આ જે લેટાઇસ એન્થાલ્પી ડાયરેક્ટ ન ગોતી શકાય એની આડકતરી પદ્ધતિ છે એનું નામ છે બોન હેબર ચક્ર। બોન હેબર ચક્ર દ્વારા તમે આ વસ્તુ ગોતી હવે બરોબર। તો એનએસી ને લેટાઇસ એન્થાલ્પી કેવી રીતના આપણે તબક્કા વાઇઝ ગોતી શકીએ છીએ એ આપણે જોઈએ બરોબર। તો પહેલા તબક્કાની અંદર ઉથમું જવાનું છે આપણે આ પ્રક્રિયાને ઉથમી લઈ જવાની છે। તો પહેલા તબક્કામાં તમને ખબર છે કે સોડિયમ છે ઈ સોડિયમ ધાતુ છે બરોબર। તો ઈ કયા સ્વરૂપમાં હોય તો કે ઘન સ્વરૂપ એને તમે એનર્જી આપી અને કેમાં રૂપાંતર કરશો તો કે સોડિયમ વાયુમાં તો ઘનમાંથી વાયુ ઉર્ધ્વપાતન થયું બરાબર ને। તો ઉર્ધ્વપાતન ઉષ્મા અહીંયા પ્રક્રિયાનું નામ છે ઉર્ધ્વપાતન। હું અહીં ખાલી ઉર્ધ્વપાતન પ્રક્રિયાનું નામ લખું છું ઉર્ધ્વપાતન એન્થાલ્પી બરાબર। તો આ જે પ્રક્રિયા લખી મેં ઉર્ધ્વપાતન સોડિયમ ધાતુનું ઉર્ધ્વીકરણ થયું ઉર્ધ્વપાતન અંગ્રેજીમાં સબ્લિમેશન કહેવાય એટલે એ લખ્યું છે આ એન્થાલ્પી બરાબર પ્લસ 108.4 કિલો જૂલ પ્રતિ મોલ સોડિયમ વાયુ હાથમાં આવ્યું। હવે આ સોડિયમ વાયુમાંથી આપણે સોડિયમ પ્લસ લેવાનો છે
आ सोडियम वायु है एम आयनीकरण करो, आ प्रक्रिया नाम है आयनीकरण। हूँ ऊपर लखीश नहीं प्रक्रिया नाम लखीश आयनीकरण करीश। एन ए प्लस गेस अने आ इलेक्ट्रॉन छूटो पड़ो बरबर, तो आयनीकरण एंथाल्पी अंग्रेजी में कहवाय आयोनाइजेशन एंथाल्पी। तो आम इलेक्ट्रॉन दूर करने ऊर्जा आपवी पड़ी है, एटले आनु मूल्य पण प्लस 496 किलो जूल प्रति मोल। एडी तो सोडियम गैस उत्पन्न थयो। हजी हवे आवुं ज काम छे ई आपणे क्लोरीन नुं करीए। त्रीजो तबक्को आ सीएल टू गैस अणु छे, त्यारे एनएसीएल मां तो एक ज सीएल जोईए छे, एटले आपणे हाफ सीएल टू करशुं बराबर, ने आपणे सीएल गैस उत्पन्न थयो। तो अहीं सीएल सीएल परमाणु वच्चे वियोजन प्रक्रिया, तो प्रक्रिया नाम शुं थई गयुं वियोजन। तो वियोजन एंथाल्पी, तो जेने आपणे बॉन्ड तोड्यो एटले बॉन्ड एंथाल्पी पण कही शकीए। तो हाफ डेल्टा बॉन्ड एंथाल्पी नुं मूल्य, बॉन्ड तोड़वा माटे तमारे शक्ति नी जरूर पड़े एटले आ मूल्य पण छे 121 किलो जूल प्रति मोल। रेडी, हवे आ सीएल गैस परमाणु उत्पन्न थी, एमांथी आयन बनावो छे। तो चौथुं स्टेप छे, कीधुं ने अडकતી रीते आपणे आ जवाब लेवानो छे 728 डायरेक्टली। आ सीएल गैस परमाणु छे एने इलेक्ट्रॉन दाखल करी अने सीएल ऋण आयन उत्पन्न कर्यो। तो अहींया जे छे इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी, अहींया जे प्रक्रिया छे होता है इलेक्ट्रॉन प्राप्ति, दरमियान जे ऊर्जा मुक्त थशे केम, तो के अहींया सीएल परमाणु अने इलेक्ट्रॉन वच्चे बंध नुं निर्माण थयुं, एटले आ जे ऊर्जा मुक्त थशे बंध निर्माणनी प्रक्रिया छे ई उष्मा क्षेपक छे। अने इलेक्ट्रॉन प्राप्ति ने अंग्रेजी में कहे इलेक्ट्रॉन गेन, एटले आ जे प्रक्रिया दरमियान ऊर्जा मुक्त थाय इलेक्ट्रॉन गेन एंथाल्पी। अने ई मूल्य छे -348.6 किलो जूल प्रति मोल बराबर। अने लास्ट में आपणे हवे आ पांचमा स्टेप नी अंदर शुं करशुं, तो के पांचमा स्टेप नी अंदर आपणे आ एन ए प्लस आयन गेस अने सीएल माइनस गेस आ बे वच्चे निर्माण थशे फॉर्मेशन एंथाल्पी बराबर। तो कई एंथाल्पी आवशे एन ए प्लस अने सीएल माइनस बे वच्चे प्रक्रिया करी अने आ बे आयनो वच्चे प्रक्रिया थई अने हुं थाय तैयार एनएसीएल सोलिड तैयार थशे। तो ई जे छे एने फॉर्मेशन सर्जन एंथाल्पी, कई एंथाल्पी सर्जन एंथाल्पी बराबर, हुं बनी गयुं आ एनएसीएल सोलिड। तो आ छे सर्जन एंथाल्पी फॉर्मेशन एंथाल्पी, अने आनी वेल्यू छे माइनस, कारण के सर्जन थयुं ने बंध बन्यो एने अने सीएल वच्चे बंध निर्माण, तो बंध निर्माण नी प्रक्रिया उष्मा क्षेपक छे, माइनस 411.2 किलो जूल प्रति मोल बराबर। हवे तमे आ पांचे पांच ना सरवाळा बादबाकी करशो एटले आपणो जवाब जे आवशे ने ई केटलो आवशे, तो के 788 જ આવશે बराबर। तो आपणने आवी रीतना छे तो उल्टू ज ने बराबर। तो जो आना सरवाळा बादबाकी करवाना रहीए प्लस माइनस जोईने, तो लेटाइस एंथाल्पी एनएसीएल बराबर शुं थशे, तो के आ बधाना आपणे सरवाळा बादबाकी करना के जेटला आंकड़ा तमने देखाय छे ई बधाना बराबर ने, एटले के आ माइनस 411 माइनस 348 प्लस 121 प्लस 496 प्लस 108 आटली बधी वस्तु करवानी रहे। तो आना तमे सरवाळा बादबाकी डायरेक्ट करशो, माइनस 411.2 अने माइनस 348.6 बे माइनस है बाकी ना बधे प्लस छे, तो प्लस 121 प्लस 496 अने प्लस 108 बराबर। आ बधाना सरवाळा बादबाकी करशो आपणे एटले जवाब आवशे हूँ, तो के 788 किलो जूल प्रति मोल। समझाणो रेडी, तो आवी रीतना आपणे आ वस्तु थई। हवे आनुं नाम बोन हेपर चक्र पड्युं, तो आपणे चक्र स्वरूपमां कंईक आवुं तो जोईए ने भाई बराबर ने, तो आपणे चक्र पण बनावानो रहेशे।
रेडी। तो અહીંયા જો તમે અહીંયા તમે જોઈ શકો છો આ Na+ અને Cl- ઈ કેટલા આ જે NaCl અને આપણે પ્રક્રિયા કઈ છે કેવી છે NaCl માંથી Na+ ને Cl તો આ આ આ જે માઈનસ જવાબ આવ્યો તો અહીંયા આપણે જે લેવાનો થશે ઈ કેવો થઈ જાય તો કે પ્લસ થશે સમજાઈ છે ને ઉલટી પ્રક્રિયા છે ને અમે NaCl માંથી Na+ ને Cl તો આપણે એને ઉલટી પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયાનો ઉથમી પ્રક્રિયા હોય આ સર્જન એન્થાલ્પી આ તેનથી ઉલટી પ્રક્રિયા કરો તો પ્લસ લેવા પડે ને એને આપણે પ્લસ કર્યું છે એટલા માટે ઈ મેં પ્લસ લીધા આ માઇનસ 411 ને બદલે સમજાણો રેડી તો આવી રીતના આ કામ કરવાનું થાય છે મળી ગયો 788 કિલો જુલ તો આપણે જે ઇનડાયરેક્ટલી આ ડાયરેક્ટલી એવી રીતના મળવું શક્ય નથી આવી રીતના ઇનડાયરેક્ટલી મળે હવે આપણે તમને કહેવાનું ઈ છે કે આ વસ્તુનું નામ બોન હેબર ચક્ર શું કામ પડ્યું તો આપણે ઈ પણ જોઈએ બરોબર આ જ વસ્તુને આ જે છે ને આ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ છ પ્રક્રિયા છે એને ચક્ર સ્વરૂપમાં રજૂ કરવાની છે તો જો પેજ નંબર 6.9 છે ઈ તમને આપેલું છે બરોબર પેજ નંબર ચક્ર તમને બતાવું સમજાવું કે ભાઈ આવી રીતના એને પ્લસ ગેસ પેજ નંબર કેટલા ઉપર છે 174 ઉપર છે એને પ્લસ અને સીએલ માઇનસ ગેસ છે બરોબર ચક્ર કેમ થાય અને નામ બોન હેબર ચક્ર શું કામ પડ્યું એ જોઈએ આપણે તો એને પ્લસ ને આ સીએલ એને પ્લસ અને સીએલ માઇનસ નથી ખાલી સીએલ પરમાણુ જ આપ્યું છે બરોબર તો આ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી લઈએ આપણે કારણ કે સીએલ છે ને ઇલેક્ટ્રોન આપણે આપીએ એટલે કેટલા નંબરનું સમીકરણ થયું આ ચોથા નંબરનું જે છે ને ચોથા નંબરનું સમીકરણથી સ્ટાર્ટ કરે છે તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જેની વેલ્યુ આપણે આગળ છે જ કેટલી છે તો કે માઇનસ 348.6 કિલો જુલ પ્રતિ મોલ એટલે એમાંથી બનશે કોણ તો કે હવે આપણે કરીએ એનએ પ્લસ અને સીએલ માઇનસ મેં ખોટી જગ્યાએ ચાલુ કર્યું અને આ એનએ પ્લસ અને સીએલ બે એકબીજાને જોડાઈ જાય અને લેટાઇસની રચના થશે એટલે લેટાઇસ એન્થાલ્પી તો લેટાઇસ એન્થાલ્પી એચ પ્લસ છે કેટલી છે તો કે પ્લસ 788 કિલો જુલ પ્રતિ મોલ અને કેનું નિર્માણ થશે તો કે આપણો એનએસીએલ સોલિડ સમજાણો હવે આ જ પ્રક્રિયાને આપણે ચક્ર સ્વરૂપમાં રજૂ કરવાની છે એટલે બરોબર તો અહીંયા તમે જોઈ શકો છો હું લીધું સોડિયમ સોલિડ અને વત્તા આ હાફ સીએલ ટુ ગેસ તો શું થશે ફોર્મેશન એન્થાલ્પી આ ડેલ્ટા એફ એચ ફોર્મેશન તો આ શું થાય જવાબ માઇનસ 411.2 કિલો જુલ પ્રતિ મોલ એમાંથી હજી આગળ વધીએ એટલે ખરેખર અહીંથી ચાલુ કરવાનું હતું એને સોલિડ અને હાફ સીએલ ટુ ત્યાંથી ચાલુ થાય એટલે આ ફોર્મેશન પછી આ લેટાઇસ આખું ચક્ર બનાવવાનું છે બરોબર હવે આ એને કેવો થઈ ગયો સોલિડ માંથી ગેસ બન્યો અને વત્તા આ હાફ સીએલ ટુ એમને ગેસ જ રાખવું છું હજી તો આ એને સોલિડ માંથી એને ગેસ એટલે ઉર્ધ્વપાતન જે એન્થાલ્પી છે ઈ જ થયું સોરી એને માંથી એને સોલિડ માંથી આ એને ગેસ બન્યો એટલે સબલિમેશન એન્થાલ્પી અને સબલિમેશન એન્થાલ્પી કેટલી છે તો કે પ્લસ 108.4 હજી એમાંથી આગળ જાય સોડિયમ ગેસ માંથી સોડિયમ આયન બનાવો એટલે હું બની ગયો આ એને પ્લસ અને વત્તા હાફ સીએલ ટુ જેમ નમ જ બરોબર તો અહીંયા શું થયું આયોનાઇઝેશન થયું એટલે ડેલ્ટા આઈ એચ કેટલું મૂલ્ય છે આયોનાઇઝેશન એન્થાલ્પી નું પ્લસ 495.5 એટલે 496 જેવું છે 496 લખી દીધી છે અને આ એને પ્લસ અને એમાંથી આ સીએલ ટુ ગેસ માંથી સીએલ પરમાણુ ઉત્પન્ન કર્યો એટલે વિયોજન એન્થાલ્પી એટલે હાફ ડેલ્ટા બોન્ડ એન્થાલ્પી જેની વેલ્યુ છે કેટલી બોન્ડ એન્થાલ્પી ની માઇનસ પ્લસ 121 ચક્ર એટલે ખરેખર જે આપણે પેલું સમીકરણ લખ્યું ક્યુ અહીંથી શરૂઆત કરવાનું આ સોડિયમ
માંથી સોડિયમ કયો બન્યો? તો કે ગેસ. સારી, જો સોડિયમ માંથી સોડિયમ ગેસ, આ પહેલું સમીકરણ. એટલે અહીંથી આ થયું, બાકી આ તો લખતો હોય ખાલી, એમનું કઈ કામ નથી આવતું. તો સોડિયમ માંથી અહીંથી જરૂરત કરવાની, આ સોડિયમ માંથી તમે શું બનાવો? સોડિયમ ગેસ બનાવો. સોડિયમ ગેસ માંથી તમે શું બનાવો? સોડિયમ આયન બનાવો. એવી રીતના હવે અહીંથી સીએલ પરમાણુ માંથી સીએલ અણુ માંથી સીએલ પરમાણુ બનાવો, સીએલ પરમાણુ માંથી સીએલ આયનસ માઇનસ આયન બનાવો, ને ઈબે આયનને જોડી લેટાઈઝ કરીને ને સેલ બનાવો. આખું ચક્ર ફરી ગયું, સમજાણું? તો આમ આખું ચક્ર ફેરવવાનું હતું, એટલે આનું નામ કહ્યું બોનેબર ચક્ર. તો અહીંથી આમ કરીને તમે સોડિયમ ક્લોરાઇડ બનાવો, અને અહીંથી એક ઝાટકે પણ થાય કે સોડિયમ ગેસ સોલિડ અને હાફ એક ઝાટકે પણ થઈ શકે. તો આમ 5 સ્ટેપમાં કરી શકીએ, અને એક સ્ટેપમાં પણ તમે એનએસીએલ બનાવી શકો. આખું ચક્ર તૈયાર કર્યું. તો અહીંયા આને નામ પડ્યું છે બોન્ડ ચક્ર. સરવાળો છે એ હરખો થયો. આંતરિક ઉર્જા 2 RT કરતા ઓછી હોય અને તેના બરાબર +783 કિલો જુલ, બરાબર? આપણે વાયુ રૂપની જ વાત કરીએ, ડેલ્ટા એનજી ગેસ છે એટલે વાયુ અણુઓની સંખ્યા કેટલી થાય? તો કે 2. અને આપણે કાલે એક સમીકરણ એવું યાદ હતું, દ્રાવણ એન્થાલ્પી સોલ્યુશન એચ પ્લસ બરાબર દ્રાવણ એન્થાલ્પી નું સૂત્ર કાલે આવ્યું યાદ હતું. આ લેટાઈસ એન્થાલ્પી અને વત્તા હાઇડ્રેશન એન્થાલ્પી, જલીયકરણ એન્થાલ્પી, બેનો સરવાળો થાય તો આપણે દ્રાવણ એન્થાલ્પી મળે. ઈ મેં કાલ શીખવાડ્યું હતું, બરાબર? તો ઈ જે એન્થાલ્પી છે એ 783 છે. તો હાઇડ્રેશન એન્થાલ્પી છે ઈ પણ આપણે ગણી શકીએ આની મદદથી. કેટલી? તો કે -784 કિલો જુલ પ્રતિ મોલ. સોલ્યુશન એન્થાલ્પી આપણે કિંમત મૂકી દઈએ, 784 માહિતી આપણે મેળવી શકીએ, એટલે એ પ્રેક્ટિકલી મળી જાય, બરાબર? તો 784 અને 788, બરોબર? આ 784 પ્લસ શું છે? 788, બેની કિંમત મૂકી, 1788 ને 1784, એટલે જવાબ શું આવશે? તો કે +4 કિલો જુલ પ્રતિ. એટલે કે એનએસીએલ નું વિલયન કરીને ઘણી ઓછી ઉર્જા ફેરફાર સાથે તમે સંકળાયેલી છે. તમે એનએસીએલ ને મીઠા મીઠાને પાણીમાં નાખીને ઓગાળો તો ખાલી કેટલી? 4 કિલો જુલ પ્રતિ મોલ જેટલો જ ઉર્જાનો ફેરફાર થાય. તો અહીંયા આપણે ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ પૂરો કર્યો. નેક્સ્ટ હવે આપણે કાલથી બીજો નિયમની શરૂઆત કરશું.